ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે જે આવતા ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાનું ફૂલ ફ્લેજ્ડ સત્ર હોય સત્તાધારી ભાજપ સરકાર અને વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા રાજકીય લાભ ઉઠાવવાનો ભરપૂર પ્રયાસ થશે જેને કારણે રાજકીય આક્ષેપોની ભરમાર સાથે અવારનવાર ઘર્ષણ સર્જાશે તેમાં કોઈ બેમત નથી આજથી શરૂ થયેલા ગુજરાત વિધાનસભા બજેટ સત્ર અંગે મહેસૂલ મંત્રીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શું કરે જનકલ્યાણ માટે ગુજરાત સરકાર તરફથી જે આહવાન માન્ય રાજ્યપાલશ્રીએ વિધાનસભાના સત્રનું કર્યું છે એનો આજે પહેલો દિવસ છે માન્ય રાજ્યપાલશ્રીનું આજે પહેલા પ્રવચન છે ત્યાર પછી 15 મિનિટનો વિરામ ત્યાર પછી સત્ર શરૂ થશે આજે કેટલાક માન્ય ધારાસભ્યશ્રીઓ જેઓના અવસાન થયા છે એના માટે શોકદર્શક ઠરાવ માન્ય મુખ્યમંત્રીશ્રી તરફથી રજૂ થશે ત્યારબાદ આજરોજ જે ધારાસભ્ય આ સત્રમાં જ હોય અને અવસાન થયું હોય એવા આશાબેન પટેલના અવસાનને કારણે માન્ય મુખ્યમંત્રીશ્રીની વિનંતી હશે કે શોકદર્શક ઠરાવ બાદ કામકાજ મુલતવી રાખવામાં આવે આપણે ત્યાં આ પ્રણાલી છે મને વિશ્વાસ છે કે વિપક્ષ પણ આમાં સહકાર આપે છે દર વખતે એવી રીતે આપશે બજેટની અંદર માન્ય મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ કે જેમણે ખૂબ જ તૈયારી કરી છે લોકકલ્યાણનું આ બજેટ અને આ સત્ર મને પૂર્ણ વિશ્વાસ છે કે લોકશાહીના પાલન માટે સંસદીય કાર્યવાહીમાં વિપક્ષ તરફથી હકારાત્મક સહકાર મળવો જોઈએ જેની અપેક્ષા હંમેશા હોય છે મને એવું લાગે છે કે વિપક્ષનો કોઈ હકારાત્મક પ્રતિભાવ હોતો નથી અને કદાચ એનું વરવું પ્રદર્શન ન કરે એવી મારી વિનંતી પણ છે ધન્યવાદ